નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરજો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે કમેન્ટ બોક્સમાં એ પણ લખવાનું છે તમને ખબર છે કે ડેલી જીકે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે અને આ જે દસ પ્રશ્નો છે ને એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કયા શહેરમાં પરંપરાગત ચિકિત્સા વૈશ્વિક શિખર સંમેલનનો પ્રારંભ થયો છે તો જવાબ શું આવશે ગાંધીનગરમાં કઈ જગ્યાએ ગાંધીનગરમાં સત્તરથી લઈને ઓગણીસ ઓગસ્ટ દરમિયાન આનું આયોજન કરવામાં આવ્યું છે ઓકે જી ટ્વેન્ટી અંતર્ગત આયોજન થયું છે યાદ રાખજો તો ગાંધીનગરમાં પરંપરાગત ચિકિત્સા વૈશ્વિક શિખર સંમેલનનો સત્તરમી ઓગસ્ટથી પ્રારંભ થયો છે અને આપણા આરોગ્ય મંત્રી છે ડૉક્ટર મનસુખ માંડવિયા તથા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જે અધ્યક્ષ છે ડૉક્ટર ટેડ્રોસ અદનોમ એમણે આ જે સંમેલન છે એનું ઉદઘાટન કર્યું અને આ અંતર્ગત કેન્દ્રીય આયુષ સચિવ છે આપણા રાજેશ કોટેચા એમણે જણાવ્યું ક્યાં સમિડ ભારતને પરંપરાગત દવામાં તેનું નેતૃત્વ દર્શાવવાનો અનોખ અનોખી તક પ્રાપ્ત કરશે અનોખી તક આપશે આયુષ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થા આ બંને દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે બે દિવસીય શિખર સંમેલન બરાબર આ સંમેલનમાં પરંપરાગત ચિકિત્સા અંગે ભારતના વિશાળ અનુભવ અને કુશળતાને ધ્યાનમાં રાખીને વિચાર વિમર્શ કરવામાં આવશે આ બેઠક પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે નવીનતમ વૈજ્ઞાનિક પ્રગતિ જ્ઞાનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનું મંચ પૂરું પાડશે જેનો ઉદ્દેશ તમામ માટે આરોગ્ય અને સુખાકારી નિશ્ચિત કરવાનો છે તમારા માટે એક પ્રશ્ન તમારે ખબર હોય તો આખા વિશ્વનું પ્રથમ જીસીટીએમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન એની સ્થાપના ક્યાં કરવામાં આવી અહીંયા આપણે વર્લ્ડ હેલ્થ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની પણ વાત કરી છે તો એનું હેડક્વાર્ટર જીનેવા છે સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં એની સ્થાપના થઈ એટલા માટે સાત એપ્રિલને આપણે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાઈએ છીએ એ પણ યાદ રાખજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલું અવકાશ સોલર ટેરેસ્ટ્રિયલ રિલેશન રિલેશન્સ ઓબ્ઝર્વેટરી એટલે સ્ટીરીઓ એ કઈ સ્પેસ એજન્સીનું છે તો જવાબ આવશે નાસાનું છે કોનું છે નાસાનું છે તો તાજેતરમાં નાસાના આ જે સ્ટીરિયોવે અવકાશયાન છે એના પ્રક્ષેપણના લગભગ સત્તર વર્ષ પછી પૃથ્વી તરફ પ્રથમ ઉડાન ભરી છે નાસાનું સોલર ટેરેસ્ટ્રિયલ રિલેશન્સ ઓબ્ઝર્વેટરી અને અવકાશયાનની જોડી છે એકચ્યુલી એક તો એ છે ને બીજું બી છે પચીસ ઓક્ટોબર બે હજાર છના રોજ ફ્લોરિડાના કેવ કેનાવેરલ એરફોર્સ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવ્યું હતું બે અવકાશયાન સૂર્યની ભ્રમણકક્ષામાં સ્થિત હતા એ આગળ અને સ્ટીરિયો બી પાછળ દ્વિ અવકાશયાન મિશનને તારાનું પ્રથમ સ્ટીરિયોસ્કોપિક દ્રશ્ય પ્રદાન કરીને તેનું મુખ્ય લક્ષ્ય પૂરું કર્યું હતું અને છ ફેબ્રુઆરી બે હજાર અગિયારના રોજ અન્ય નોંધપાત્ર રસીમાં ચિહ્ન હાંસલ કર્યું કારણ કે એ અને સ્ટીરિયો બી બંને છે ને એમની ભ્રમણકક્ષામાં એકસો એંસી ડિગ્રી વિભાજન સુધી પહોંચી ગયા જ્યાં તેમણે સૂર્યની એટલે કે સંપૂર્ણ સૂર્યની ઇમેજ લીધી તમને નાસાની વાત કરીએ તમને ખબર છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસાની સ્થાપના ઓગણત્રીસ જુલાઈ ઓગણીસો ને અઠ્ઠાવનમાં થઈ ઓગણીસો અઠ્ઠાવનમાં તો આપણા ડીઆરડીઓની પણ સ્થાપના થઈ અને નાસાનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં છે અને નાસાની વાત કરીએ તો નાસાના અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે શું છે નાસાનો મુદ્રાલેખ શું છે કે ફોર ધ બેનિફિટ ઓફ ઓલ શું છે ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એ નાસાનો મુદ્રાલેખ છે તો એ પણ તમે યાદ રાખજો નાસા છે એણે મંગળ ગ્રહ ઉપર પરસીવિરિયન્સ નામનું યાન મોકલ્યું છે એની જોડે જોડે ઇન્જિન્યુટી છે એ નામનું એણે હેલિકોપ્ટર પણ મોકલ્યું છે તો એ બાબતે પણ યાદ રાખજો આગળ વધીએ મિત્રો છેલ્લા ઘણા સમયથી આપણે અલગ અલગ શોર્ટ્સ મૂકેલા છે જેમાં સત્તરનો જાદુ પછી ચારનો જાદુ આના ત્રણ ભાગ છે અને નીતિ આયોગ વિશે ડિટેલ તો આ બધા શોર્ટ્સ છે એક મિનિટ કરતાં ઓછા સમયના વિડીયો તમે કહી શકો તો જો તમારે શોર્ટ્સ જોવાના બાકી હોય ને તો જોઈ લેજો તમને મોજ પડશે અને પરીક્ષાની દૃષ્ટિએ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હોય એવી તમને માહિતી મળશે નાણાકીય આરોગ્ય અહેવાલ એક વિદેશી બ્રોકરેજ ફર્મ દ્વારા હાથ ધરવામાં આવેલ નાણાકીય આરોગ્ય અહેવાલ એટલે કે ફિઝિકલ હેલ્થ રિપોર્ટમાં એકંદરે નાણાકીય આરોગ્ય સ્કોર કાર્ડની દ્રષ્ટિએ શ્રેષ્ઠ રાજ્ય તરીકે મહારાષ્ટ્ર નંબર વન પર આવ્યું છે અને દેશનું સૌથી ગરીબ રાજ્યોમાંનું એક છત્તીસગઢ છે ને એ સેકન્ડ નંબર પર આવી ગયું છે આ રિપોર્ટ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના પ્રથમ બજેટ અંદા અંદાજ આધારિત હતો અને નાણાકીય આરોગ્ય સ્કોર કાર્ડમાં મહારાષ્ટ્ર પ્રથમ સેકન્ડ નંબર પર કોણ છે છત્તીસગઢ છે થર્ડ નંબર પર તેલંગાણા છે પછી ચોથું બંગાળ પાંચમું પંજાબ છઠ્ઠું કેરળ અને ગુજરાત સાતમા નંબર છે ને આ નંબર પર બેંક ઇન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી દ્વારા રાજ્યોના નાણાકીય સ્વાસ્થ્ય અંગેનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે યાદીમાં સૌથી નીચેના રાજ્યોમાં બિહાર રાજસ્થાન અને યુપીનો સમાવેશ થાય છે રાજકોષીય સ્વાસ્થ્ય પરનો આ અહેવાલ ચાર પરિમાણો પર આધારિત છે રાજકોષીય ખાધ પોતાની કર આવક રાજ્યનું દેવસ્તર સ્તર આ બધું તેમના વ્યક્તિગત કુલ રાજ્યના સ્થાનિક ઉત્પાદનોની ટકાવારી તરીકે અને મહેસૂલ રસીદો પરની વ્યાજની ચૂકવણી તરીકે તમારા માટે પ્રશ્ન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ આ ઉજવવામાં આવે છે બરાબર છે આ વખતે બે હજાર ત્રેવીસમાં ક્યારે ઉજવવામાં આવ્યું છે તમારા માટે પ્રશ્ન કમેન્ટ બોક્સમાં લખો જો આન્સર આવડતો હોય તો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો ઓકે અને એ તમને આગળ જણાવું છું તમે ઇન્સ્ટા ફેસબુક યુટ્યુબ આ બધા જો કનેક્ટ કરીશું અહીંયા આપણે તમને જણાવવાનું કે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર અવશ્યથી કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ અને જો ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કરજો કેમ કે ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ અહીંયા મળશે પોલ્સ પણ તમને મળવા મળશે પોલ્સ પણ તમને અહીંયા જોવા મળશે ઓકે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યારે નોટિફિકેશન બે લાઈકોનને પણ પ્રેસ કરજો ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં સમાચારમાં રહેલી વિશ્વકર્મા યોજના હેઠળ શરૂઆતમાં કેટલા પરંપરાગત ઉદ્યોગ ધંધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો જવાબ રહેશે અઢાર કેટલા આવશે અઢાર તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ પાંચ વર્ષ માટે બે હજાર ત્રેવીસ ચોવીસથી સત્યાવીસ માટે તેર હજાર કરોડના નાણાકીય ખર્ચ સાથે નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના પીએમ વિશ્વકર્માને મંજૂરી આપી છે આ યોજનાનો હેતુ કારીગરો અને એમના દ્વારા હાથ અને સાધનો વડે થતા જે કામ છે એવા પરંપરાગત કૌશલ્યના કુટુંબની આધારિત પ્રથાને મજબૂત અને સંવર્ધન કરવાનો છે આ યોજનાનો હેતુ ગુણવત્તામાં સુધારો કરવાનો છે તેમજ કારીગરો અને કારીગરોના ઉત્પાદનો અને સેવાઓની પહોંચ અને વિશ્વકર્મા સ્થાનિક અને વૈશ્વિક મૂલ્ય શૃંખલા સાથે સંકલિત છે કે તેની ખાતરી કરવાનો છે હવે આમાં શું કરવામાં આવશે આ નવી યોજના છે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યની છે પીએમ વિશ્વકર્મા યોજના એ હેઠળ કારીગરો એમને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર આઈડી કાર્ડ આપવામાં આવશે એના દ્વારા માન્યતા આપવામાં આવશે અને પાંચ ટકાના રાહત દર સાથે એક લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો અને બે લાખ રૂપિયાનો બીજો હપ્તો આટલી સુધી એમને ક્રેડિટ સપોર્ટ આપવામાં આવશે આ યોજના આગળ કૌશલ્ય અપગ્રેડેશન ટુલકીટ પ્રોત્સાહન ડિજિટલ વ્યવહારો માટે પ્રોત્સાહન અને માર્કેટિંગ સપોર્ટ પણ પ્રદાન કરશે આ યોજના સમગ્ર ભારતમાં ગ્રામીણ અને શહેરી વિકાસ વિસ્તારોના કારીગરો અને એમને સહાય પૂરી પાડશે પીએમ વિશ્વકર્મા હેઠળ પ્રથમ જોઈએ તો અઢાર પરંપરાગત વેપારીઓને આવરી લેવામાં આવ્યા છે એટલે કે વ્યવસાયોને કયા કયા હશે સુથાર બોટ મેકર આર્મર્સ લુહાર હેમર ટૂલકીટ મેકર લોકસ્મિથ પછી છે સવર્ણકાર સોનાર એટલે કે સોની કુંભાર શિલ્પકાર પથ્થર તોડનાર હોય મોચી પછી મેસન એટલે રાજમિસ્ત્રી બાસ્કેટ મેટ બ્રૂમ મેકર વ્યુઅર ડોલ અને ટોય મેકર વાળંદ માળા બનાવનાર ધોબી દરજી ફિશિંગ નેટ માછલી પકડવાની જાળી બનાવનાર આ બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે વિશ્વકર્મા જયંતિ તમે જુઓ ને તો આપણા ગેગ્રોડિયન કેલેન્ડર પ્રમાણે સોળ અથવા ઓગણીસ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવતી હોય છે આ વર્ષે બે હજાર ત્રેવીસમાં સત્તર સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે આપણું ગુજરાતી મહિના છે એમાં એ ક્યારે મનાવવામાં આવે છે તમારે કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખો તાજેતરમાં સમાચારમાં રહેલ તમપારા તળાવ કયા રાજ્યમાં આવેલું છે તો જવાબ રહેશે ઓડિશામાં આવેલું છે તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ્સ ઇસ્ટર્ન ઝોન છે એણે ઓડિશા સરકારને તમપારા તળાવ અને તેની આસપાસનું ગેરકાયદેસર બાંધકામ ન કરવા માટે નિર્દેશ આપ્યો છે તે ઓડિશા રાજ્યનું સૌથી મોટું તાજા પાણીનું તળાવનું એક છે ત્યાં સુંદર સરોવર અને નજીકનું લગુન જે ઓડિશાનું ઇકોલોજીકલ વિવિધતા દર્શાવે છે આ વિસ્તારમાં પક્ષીઓની ઓછામાં ઓછી સાહીઠ પ્રજાતિઓ માછલીઓની છેતાલીસ પ્રજાતિઓ ફાઇટોંગ પ્લાન્કટોનની ઓછામાં ઓછી અડતાલીસ પ્રજાતિઓ પાર્થિવ છોડ અને મેક્રોફાઇટ્સની સાતથી વધુ પ્રજાતિઓ આવેલી છે તેને પહેલાંથી જ બે હજાર દસમાં પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલ વેટલેન્ડ એટલાસમાં મૂકવામાં આવ્યું છે તમને ખબર છે આપણા કેન્દ્રીય પર્યાવરણ અને વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય છે એમનું નામ શું છે તો ભૂપેન્દ્રસિંહ છે ઓડિશાની વાત કરીએ તો એનું કેપિટલ છે ભુવનેશ્વર જેને સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ઇન્ડિયા કહેવાય છે એના સીએમ છે નવીન પટનાયક અને ગવર્નર તમારે કહેવાના છે હાઈકોર્ટ એની કટકમાં છે કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે જેને બ્લેક પેગોડા કહેવાય છે અને દસ રૂપિયાની ચલની નોટમાં એનું ચિત્ર છે આ ઉપરાંત વ્હાઈટ પેગોડા તરીકે ઓળખાતું જગન્નાથપુરીનું મંદિર પણ ત્યાં જ આવેલું છે અને આ ઉપરાંત યાદ રાખજો વિલર દ્વીપ આવેલો છે જેનું નવું નામ છે અબ્દુલ કલામ ટાપુ બરાબર આ ઉપરાંત ઓડિશાની આપણે જો વાત કરીએ તો રિસન્ટલી ભણ્યા હતા કે કુઈ ભાષાને બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ કરવા માટેની રિક્વેસ્ટ કરવામાં આવી હતી કુઈ ભાષા તો એ પણ તમે યાદ રાખજો અને ઓડિશા છે એ ઓડિશા છે આપણી હોકી માટેનું રાષ્ટ્રીય હોકી છે હોકી ખેલાડીઓ હોકી ટીમ એનું તે સ્પોન્સર છે એ પણ તમારે યાદ રાખવાનું છે મહાનદી આવેલી છે એના પર હીરાકુંડ ડેમ છે ચિલ્કાશર સરોવર આવેલું છે ઓડિશામાં ઓડિશાનું જે પોલીસ સ્ટેશન છે આસ્કા મોડેલ પોલીસ સ્ટેશન એ સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનું એવોર્ડ લઈ ગયું ઓડિશાનો જે આપદા પ્રબંધન વિભાગ છે એને સુભાષ સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર આપવામાં આવ્યો સાથે સાથે લુંગલી ફાયર સ્ટેશન મિઝોરમને પણ આપવામાં આવ્યો આ બધી બાબતો છે તમારે યાદ રાખવાની છે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે કાર્બન એન્હાન્સ મેટલ પુઅર કેમ્પ સ્ટાર તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી જેના મંત્રી છે ડૉક્ટર જિતેન્દ્રસિંહ એમના હેઠળની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એટ્રો એસ્ટ્રોફિઝિક્સ આઈઆઈએ બેંગ્લોરના વૈજ્ઞાનિકોએ એચ ઇ વન ઝીરો ઝીરો ફાઇવ વન ફોર થ્રી નાઇન નામના અનોખા તારાની શોધ કરી છે જેને કાર્બન એન્હાન્સ મેટલ પુવરદર સ્ટાર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે સંશોધકોએ તારાણી સપાટીની રાસાયણિક રચનાનું પૃથ્થકરણ કરવા માટે સુબારુ ટેલિસ્કોપ જાપાન એના સાથે જોડાયેલ હાઈ ડિસ્પર્જન સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ કર્યો અને એનાથી મેળવ્યા છે ઉચ્ચ રિઝોલ્યુશન સ્પેક્ટ્રોસ્કોપિક ડેટા ટીમે જોયું કે તારાની અંદર આયર્નનું પ્રમાણ સૂર્ય કરતાં હજાર ગણું ઓછું છે તે નેટ્રોન કેપ્ચર તત્વોથી સમૃદ્ધ છે સોરી ન્યુટ્રોન કેપ્ચર અને ન્યૂટ્રોન કેપ્ચર પ્રક્રિયા તરીકે ઓળખાતી ન્યુક્લિયર એસ્ટ્રોફિઝિક્સ પ્રતિક્રિયાઓને કારણે થી આગળના તત્વોનું સર્જન થાય છે તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા કે આપણા આપણા પૂર્વ એક વડાપ્રધાન હતા જેમના નામ પર તારાનું નામ રાખવામાં આવ્યું છે શું નામ એમનું મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોવા મળશે અને પોલ્સ પણ રમવા મળશે અને ભણવાની મજા આવી હોય ને તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યારબાદનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવ્યો કે તાજેતરમાં કયા ભારતીય કુસ્તીબાજે વીસ વર્ષની ઓછી વય જૂથની વિશ્વ ચેમ્પિયનશિપમાં ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે તો યાદ રાખજો મોહિત કુમાર તો ભારતીય કુસ્તીબાજ છે મોહિત કુમાર વીસ વર્ષથી ઓછી વય જૂથની વિશ્વ ચેમ્પિયનશિપમાં એમણે ખિતાબ જીત્યો છે જોર્ડનના અમાન શહેરમાં યોજાઈ હતી જેમાં પુરુષોની એકસઠ કિલોગ્રામ ફી સ્ટાઇલમાં રશિયાના ખેલાડીને નવ આઠથી હરાવ્યો છે આ સાથે જુનિયર વિશ્વ ચેમ્પિયનશીપ જીતનાર તે ચોથો ભારતીય બન્યો છે આ સાથે જયદીપે ચુમ્મોતેર કિલો વર્જન વર્ગમાં કાંસ્ય ચંદ્રક પણ જીત્યો છે આ જયદીપની વાત છે અને ઓગણસી કિલોગ્રામ વર્ગમાં સાગર ઝાલન છે એણે સિલ્વર જીત્યો છે સત્તાણું કિલો વજનમાં દીપક ચહેલે કાંસ્ય જીત્યો છે ભારતીય પુરુષ ફ્રી સ્ટાઇલ ટીમ અત્યાર સુધીમાં કુલ પાંચ ચંદ્રકો જીત્યા છે ભારતમાં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન જૂનમાં ઘટીને ત્રણ પોઈન્ટ સાત ટકાના ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો જેનું મુખ્ય કારણ ઉત્પાદનના ક્ષેત્રના નબળા પ્રદર્શનને કારણે હતું ઔદ્યોગિક ઉત્પાદનની વર્ણતૂંકમાં સમયાંતરે પસંદ કરાયેલા આધાર વર્ષના સંદર્ભમાં વલણોના માપણ માટે તે આર્થિક વિકાસના મુખ્ય સૂચકોમાંનું એક છે પાછલા વર્ષની સરખામણીમાં નિર્દિષ્ટ વર્ષ દરમિયાન ઉદ્યોગોના ક્ષેત્રમાં ભૌતિક ઉત્પાદનમાં સંબંધિત તે ફેરફાર દર્શાવે છે નેશનલ સ્ટેટિસ્ટિક્સ સ્ટેટિસ્ટિકલ સ્ટેટિસ્ટિકલ્સ ઓફિસ છે એના દ્વારા માસિક ધોરણેની ગણતરી કરવામાં આવે છે અને પ્રકાશિત થાય છે ભારતમાં આઈઆઈપી શ્રેણી માટે વર્તમાન આધાર વર્ષ બે હજાર અગિયાર બાર છે ચલો તમારા માટે પ્રશ્ન આપણા નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ છે એના ચેરપર્સનનું નામ શું છે અને મને યાદ આવ્યું આપણે આગળ એનજીટીવાળું ભણ્યા હતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનું તો રહી જ ગયું કે એની સ્થાપના બે હજાર દસમાં થઈ હતી એમાં દસથી વીસ સભ્યો હોય મિનિમમ દસ મેક્સિમમ વીસ અને દર પાંચ વર્ષે નિમણૂક થાય પાંચ વર્ષની મુદ્દત હોય પુનઃ નિયુક્તિ થાય નહીં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે એની મુખ્ય મેન ઓફિસ છે ને એ ક્યાં આવેલી છે નવી દિલ્હીમાં આવેલી છે બાકી સબ ઓફિસ છે ભોપાલ પુણે કોલકાતા અને ચેન્નાઈમાં છે તમારે જણાવવાનું છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચેરપર્સનનું નામ શું છે ચેરમેનનું નામ કમેન્ટ બોક્સમાં લખો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન બોલ પોઈન્ટ પેનની શોધ નીચેનામાંથી કોણે કરી હતી જ્હોન જે લાઉડ સેકન્ડ છે મરાસમસ રોગ શેની ઉણપથી થાય પ્રોટીનની આયોડિનયુક્ત મીઠામાં ખાલી જગ્યા હોય છે તો શું હોય છે પોટેશિયમ શોધ કોણે કરી હતી એલેક્ઝાન્ડર બેને હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન ગુજરાતની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું તો ગુજરાત છે ને મહારાષ્ટ્ર સાથે બૃહદ મુંબઈ નામનું એક રાજ્ય હતું જેમાંથી બે રાજ્ય બન્યા ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલીમી મેં ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા વિદેશ મંત્રી હતા ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી હતી ઇંગ્લેન્ડમાં ગુજરાત રાજ્યમાં કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું તો બળવંતરાય મહેતા સેકન્ડ પંચાયતી રાજના પ્રણેતા ઓગણીસો પંદરમાં માં દક્ષિણ આફ્રિકાથી પરત આવીને ગાંધીજી અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી કોચરબ આશ્રમની હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંહની હિલચાલ પર અસરકારક રીતે દેખરેખ રાખવા માટે કઈ એપ લોન્ચ કરી સિંહ સૂચના સેકન્ડ પ્રશ્ન નેશનલ સ્પેસ ઇનોવેશન ચેલેન્જ બે હજાર ત્રેવીસ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરવામાં આવી તો ધોરણ પાંચથી બારના વિદ્યાર્થીઓ હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના ક્યાં કરવામાં આવી છે જામનગર એનો શિલાન્યાસ થઈ ગયો છે સેકન્ડ પ્રશ્ન નાસાના અધ્યક્ષનું નામ એટલે કે એડમિનિસ્ટ્રેશન બિલ નેલસન ત્રીજો પ્રશ્ન સાક્ષરતા સપ્તાહ ઉજવામાં આવ્યું ચોથો પ્રશ્ન વિશ્વકર્મા જયંતિ આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે મહા છે એની સુદ તેરસે ઉજવામાં આવે લગભગ ફેબ્રુઆરીમાં આવે પાંચમો પ્રશ્ન ઓડિશાના ગવર્નરનું નામ શું છે તો ગણેશી લાલ અને લા ગણેશન નાગાલેન્ડના છઠ્ઠો પ્રશ્ન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એના ચેરપર્સનનું નામ શું તો શિયો કુમાર સિંઘ સાતમો પ્રશ્ન એક તારાનું નામ આપણા પૂર્વ વડાપ્રધાનના નામ પર રાખવામાં આવ્યું હતું કોનું કોના પર અટલ બિહારી વાજપેયીજીના નામ પર અને આઠમો પ્રશ્ન નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના ચેરપર્સન રાજીવ લક્ષ્મણ કરાડી કરશે અને ભણવાની મોજ આવી હોય તો લાઈક અને શેર કરજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં રાજ્ય ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું સેકન્ડ પ્રશ્ન કે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના કેટલા ભારતીય તટરક્ષક કર્મચારીઓને તટરક્ષક ચંદ્રકોથી સન્માનિત કર્યા છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આ સારા છું બધાને ભણવાની મજા પડી હશે મજા પડી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત અને પેલા શોર્ટ્સ જોવાનું ભૂલતા નહીં ઓકે જય હિન્દ જય ભારત